साबरकांठा જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી મહોત્સવને લઈને પ્રાંતિજ પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। નવરાત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાંતિજ સહિત તાલુકામાં 7 ઓક્ટોબરથી યોજાનાર નવલા નોરતાને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ચાર્જમાં રહેલ પીઆઈ એચબી વાઘેલા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં પ્રાંતિજ સહિત આજુબાજુના ગામોમાંથી નવરાત્રી મંડળના પ્રમુખો, આગેવાનો, વિવિધ મંડળના સભ્યો, નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં પ્રાંતિજ પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે આ વર્ષે પણ નવરાત્રી યોજતા વિવિધ મંડળના પ્રમુખો, આગેવાનોને જણાવ્યું હતું। તો નવરાત્રી દરમિયાન સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રી ચોકમાં 400થી વધારે લોકોને પ્રવેશ ના આપવા તથા નવરાત્રી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ તથા ફરજિયાત માસ્ક પહેરવા અને રસીના બે ડોઝ લીધેલ હોય તેવા લોકોને જ નવરાત્રી ચોકમાં તથા મંદિરમાં પ્રવેશ આપવાની સૂચના કરવામાં આવી છે। તો પ્રાંતિજ બ્રહ્માણી માતાના મંદિર ખાતે ભરાતો પલ્લી મેળો તથા પ્રાંતિજના કાલીપુર ખાતે ભરાતો લોક મેળો બંધ રાખવા સૂચના કરવામાં આવી છે। તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી વિવિધ માઈ મંડળના પ્રમુખો સહિત સભ્યો, નગરના અગ્રણીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નગરપાલિકાના પ્રમુખ પૂર્વ નીરવભાઈ પરીખ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નટુભાઈ બારોટ, અશોકભાઈ પટેલ, ભાઈલાલભાઈ પટેલ, રાણા વકીલ, હાર્દિક બ્રહ્મભટ્ટ, અમરીશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ઉમંગ રાવલ, ZSTV પ્રાંતિજ।